नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस गणित प्रकरण सात याम भूमिति में हूँ प्रेमर टेलर एलडी हाईस्कूल सचिन तमारू स्वागत करू छू। आपने आगर दाखला नंबर चार जोई गया छे। भाग दस में आपने स्वाध्याय 7.2 ना दाखला नंबर पांच नी चर्चा करिए। एक्स अक्ष बिंदुओ ए ऑफ 1-5 अने बी ऑफ -4-5 ने जोड़ता रेखाखंड नु कया गुणोत्तर में विभाजन करे छे। आपने आगड़ा दाखला में पण आज चर्चा करेली कया गुणोत्तर में, परंतु ए आगला दाखला में आपने जोयु होय तमे जो वीडियो फरीथी एक वक्त ध्यान थी जोशो तो एमां बिंदु आपेलु हतु। ज्यारे आमां तमने शुं आपेलु छे एक्स अक्ष, ध्यान आपो रकम में ज जवाब होय छे, અને બીજું શોધવા કીધું છે વિભાજન બિંદુના યામ। એટલે જો આપણે બંને વસ્તુ શોધવા કીધું, મેં આગલા વિડીયોમાં કીધેલું કે ચાર વસ્તુમાંથી ત્રણ વસ્તુ આપેલી હોય તો ચોથી વસ્તુ શોધાય, તો તમને તરત પ્રશ્ન થશે કે સર આમાં તો બે જ વસ્તુ આપેલી છે, તો ત્રીજી વસ્તુ આપી છે પણ એ લોકોએ શું કર્યું છે, એને છુપાવી હિડન કરી દીધેલી છે। તો આપણે એ હિડન વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે। તો શરૂઆત કરીએ સોલ્યુશન। धारो के एक्स अक्ष रेखाखंड ए बी नो पी ऑफ एक्स जीरो बिंदु ए के जेम एक ना गुणोत्तर मां अंतः विभाजन करे छे। जो ध्यान आपो अहीं एक्स अक्ष आपेलो एटले आपनी पासे पी ऑफ एक्स जीरो, એટલે આપણે p ઓફ x0 ને આપણે xy તરીકે પસંદ કરી શકીએ। a યામ આપેલા છે 1 અને -5, એને આપણે x1 y1 તરીકે પસંદ કરી શકીએ। પછી b ઓફ -4-5, તો એને આપણે x2 y2 કહી શકીએ। અને ગુણોત્તર આપણે k જેમ 1 આપેલો છે, તો આગલા દાખલામાં કરેલું એ જ મુજબ, પરંતુ અહીંયા મને એક્સ અજ્ઞાત છે જયારે વાય ખબર છે, તો આપણે શરૂઆત કરીશું પી ના વાયામ પરથી કે વાય ટુ વત્તા વાય વન છેદમાં કે પ્લસ વન। એટલે વાયામ મારી પાસે અજ્ઞાત નથી, એક્સયામ અજ્ઞાત છે, તો વાયામ ની કિંમત મૂકીશું ઝીરો। વાય ટુ અને વાય વન, વાય ટુ 5 છે અને વાય વન -5 છે, એટલે કે કૌંસમાં 5 અને વાય વન ની કિંમત -5 છેદમાં કે પ્લસ વન। આનો ક્રોસ ગુણાકાર કરી નાખીએ, ઝીરો સાથે કોઈનો પણ ગુણાકાર કરો તો ઝીરો જ થાય, એટલે 5k = 5, એટલે k બરાબર આવી ગયું આપનું 1.1। આ સૌથી સરળ થઈ ગયું, મને ગુણોત્તર મળી ગયો। એટલે મને પૂછેલું કયા ગુણોત્તરમાં, તો મને ગુણોત્તર મળી ગયો। હજુ આગળ મને પૂછ્યું છે વિભાજન બિંદુના યામ, તો મારી પાસે જોઈ લો ઝીરો વાયામ ખબર છે, એક્સયામ નથી ખબર, તો હું અહીંયા લખી શકું પી નો એક્સયામ કે એક્સ ટુ વત્તા એક્સ વન છેદમાં કે પ્લસ વન। તો એક્સયામ તો મારે શોધવાનો છે, અને આપણે એક્સ કહીએ, એક્સ ટુ અને વાય ટુ તો -4 અને 1 આપેલા છે, એટલે કે કૌંસમાં -4 વત્તા 1 છેદમાં કે પ્લસ વન। પરંતુ હજુ હવે આમાં આપણે જોઈ શકીએ કે એની કિંમત આવી ગઈ છે 1, એટલે 1 કૌંસમાં -4 વત્તા 1 1+1, એટલે -4 વત્તા 1 -3/2, એટલે વિભાજન નો ગુણોત્તર 1:1, અને બિંદુ અને વિભાજન બિંદુ પી ઓફ -3/2 અને 0 આવે છે, જોઈ શકાય છે। તો આ પ્રમાણે ફરી પાછું એક વખત આપણે પ્રયત્ન કરીએ, તો સૌથી અગત્યનું એક્સ અક્ષ, એક્સ અક્ષ એટલે આપણે લઈ શકીએ વાયામ 0 અને એક્સયામ એક્સ। આ જ દાખલાને એક્ઝામમાં બદલીને જો તમને વાય અક્ષ લખી દેવામાં આવે તો સમજો અહીંયા 0 અને વાય થઈ જશે, એટલે કે વાય અક્ષને જ્યાં છેદે છે તે બિંદુ લઈ શકાય। વાય અક્ષ આપેલું હોય તો આપણે અહીંયા કરી પહેલા શેનો ઉપયોગ કરવો પડશે, એક્સયામ નો ઉપયોગ કરવો પડશે, અને એના પરથી વાયામ શોધીશું। તો ફરીથી આગળ કીધેલું એ જ પ્રમાણે પ્રશ્નમાં એ બિંદુ અને બી બિંદુ આપેલું છે અને એક્સ અક્ષ આપી દીધેલો છે, એટલે મને ત્રણ શરતો આપેલી જ છે બેટા, એટલે પી
विद्यार्थी मित्रों हवे आना पछीना प्रश्न में आपने थोड़ा आगर विचारीशु। बाय।